हेलो विद्यार्थी मित्रों, धोरण एक गुजराती में लास्ट वीक आपने काना अने मात्र वगरना शब्दों वीडियो मैं तमने मोकल्यो तो आशा राखू छू कि तमे जोयो हशे अने बोलवानो प्रयत्न कर्यो हशे। हवे आजे आपणे आ काना अने मात्र वगरना शब्दों एटले के बे अक्षरना काना मात्र वगरना शब्दों ने केवी रीते बोलीने लखीशू ए शीखवानुं छे। विद्यार्थी मित्रों, अहीं थोड़ाक शब्दों छे जेवी रीते मैं लख्या छे एवी रीते तमारे तमारी नोटबुक में अथवा तो कोई एक पेज पर तमारे तेने लखवानी प्रेक्टिस करवानी छे। तमारे एक पेज लेवानुं छे अने तेनी अंदर आ शब्दों तमारे फक्त ने फक्त बोलीने लखवाना छे। आ वर्कशीटना फॉर्म में करवानुं छे। आपणे धोरण एक गुजराती में कोई नोटबुक बनावता नथी, એટલે તમારે એક પેજ ઉપર આવી રીતે મારા જેમ મેં લખ્યા છે એવી રીતે શબ્દ લખીને એક શબ્દ પાંચ વખત લખાય એવી રીતે તમે લખી શકો છો। તો ચલો પહેલા શબ્દને બોલીએ અને પછી લખીએ। તો પહેલો શબ્દ છે ર મ। બાળ મિત્રો, ર અને મ સાથે મળે તો શબ્દ બને છે રામ। તો આવી રીતે તમારે રમ શબ્દ બોલવાનો અને તમારી વર્કશીટની અંદર તમારે સરસ રીતે રમ 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 એવી રીતે લખવાની પ્રેક્ટિસ કરવાની છે। બાળકો યાદ રાખજો, તમે કોઈ પણ પેજ પર અથવા તો તમારી પાસે કોઈ આવી વર્કશીટ હોય તો એમાં પણ તમે લખી શકો છો અને આ ફક્ત પ્રેક્ટિસ માટે છે। ફક્ત તમારે બોલીને તમારે ન આવડે તો ઇટ્સ ઓકે, પણ તમારે બોલવાનો ટ્રાય કરીને આપ શબ્દો લખવાના છે। બીજું છે જમ, ત્રીજો શબ્દ છે ગમ, તો શબ્દ બનશે ઘમ, ચોથો શબ્દ છે કપ, કની સાથે પ જોડાયો તો શબ્દ બન્યો કપ, જવ જવ, પગ પગ, હસ હસ, ગજ ગજ। તો બાળકો, તમારે આ કાના અને માત્ર વગરના બે અક્ષરોવાળા શબ્દ સૌથી પહેલાં બોલવાના છે અને કોઈ એક પેજ પર તમારે ખાલી વર્કશીટના જેમ લખવાની પ્રેક્ટિસ કરવાની છે। આ જ તમારું હોમવર્ક છે અને સાથે સાથે ગયા વીકના વિડીયો હું તમને ફરીથી મોકલી આપું છું, જેથી એ બધા જ શબ્દો તમારે વિડીયોની સાથે સાથે બોલવાના છે અને તૈયાર કરવાના છે। સૌથી પહેલાં બાળકો, આપણે ગુજરાતીની અંદર બોલતા શીખીશું, પછી આપણે લખતા શીખીશું। તો એ વિડીયો હું તમને ફરીથી મોકલી આપું છું, એ તમારે જોવાના છે અને સાથે સાથે કાના અને માત્ર વગરના શબ્દો બોલતા શીખવાના છે।